મિત્રો લાસ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરેલો લિપિડના જુદા જુદા બંધારણ વિશે જેમ કે તેલ મેદ ત્યારબાદ મીન જે શું હતું મોનોહાઈડ્રોક્સી આલ્કોહોલનું સ્વરૂપ હતું ત્યારબાદ જુદા જુદા આપણે વિષમચક્રીય સંયોજનો જટિલ લિપિડ જેમાં લેસીથીન લાઈકોલિપિડ લિપોપ્રોટીનના ઉદાહરણ જોયેલા પછી વિષમચક્રીય સંયોજનો જેમાં સૌ આપણે જોયેલું નાઇટ્રોજન બેસ કે જે મુખ્યત્વે બે પ્રકારના હોય પ્યુરિન કે પિરિમિડિન પ્યુરિનમાં બે ઉદાહરણ એડેનિન ત્યારબાદ વાત ન્યુક્લિયોસાઇડ તો ન્યુક્લિયોસાઇડ એટલે શું નાઇટ્રોજન બેઝ પ્લસ સરકરા તો શું કહેવાય ન્યુક્લિયોસાઇડ અને એ ન્યુક્લિયોસાઇડ સાથે જ્યારે ફોસ્ફેટ જોડાય તો શું બની જાય ન્યુક્લિયોટાઇડ બરાબર બરાબર એટલી રચના આપણે જે છે અભ્યાસ કર્યો અને એ ખૂબ જ અગત્યની છે કારણ કે આગળના જે ટોપિક ભણવાના છે ને અમુક ચેપ્ટર બનવાના છે તેમાં તે બેઝિક તરીકે ભાગ ભજવશે એટલે ખૂબ જ અગત્યની માહિતી છે અને આપણે સ્ટ્રક્ચર પણ દોરવાના કીધેલા એ પણ ખાસ દોરવાના તો જે પણ તમે સ્ટ્રક્ચર દોર્યા છે તો અત્યારે હું એક ક્વેશ્ચન કહું છું જે તમારે મને કમેન્ટ્સમાં લખીને જણાવવાનું હોય છે મિથાઈલ ગ્રુપ ધરાવતો નાઇટ્રોજન બેઝ કયો છે ક્વેશ્ચન છે મિથાઇલ ગ્રુપ ધરાવતો નાઇટ્રોજન બેઝ કયો છે તમારે મને કમેન્ટ્સમાં લખીને જણાવવાનું છે બરાબર તો હવે ટોપિકને આગળ જોઈએ હવે આજનો જે ટોપિક આપણે ભણવાના છીએ તે ટોપિક ટેક્સ્ટબુક પ્રમાણે જોશું તો એકદમ નાનો લાગશે પરંતુ એની અંદર ઘણી બધી માહિતી સમજવાની છે બરાબર કે જે ખૂબ જ અગત્યની છે સમજવા માટે તો ન્યુક્લિક એસિડ બરાબર ન્યુક્લિક એસિડ તો ન્યુક્લિક એસિડ જે છે જેની અંદર સમાવેશ થાય ડીએનએ અને આરએનએ કારણ કે બંને ન્યુક્લિક એસિડના પ્રકાર છે અને એની અંદર શું હાજર હોય ન્યુક્લીઓટાઇડ બરાબર માત્ર ન્યુક્લીઓટાઇડ ન્યુક્લિયોટાઈડ એટલે શું થાય યાદ કરો નાઇટ્રોજન બેઝ હોય બરાબર શર્કરા પણ જોડાય આ બંનેને સંયુક્ત રીતે શું કહેવાય છે ન્યુક્લિયોસાઇડ પણ કહેવાય છે અને ત્રીજો ફોસ્પેટ જોડાય એટલે શું બની જાય ન્યુક્લિયો ટાઈડ અને આને ન્યુક્લિયો કહેવાય એટલે સાઇડ અને ટાઇડમાં માત્ર શું તફાવત ફોસ્પેટનો ગ્રુપ ફોસ્પેટ ગ્રુપ હાજર હોય તો ન્યુક્લિયો ટાઈડ જો ઘેર હાજર હોય તો ન્યુક્લિયો સાઇડ બરાબર આરએનએના બંધારણમાં પોલીન્યુક્લિયોટાઈડની એક જ શૃંખલા હોય છે ડીએનએના બંધારણમાં પોલીન્યુક્લિયોટાઈડની બે શૃંખલાઓ આવેલી હોય છે એટલે આરએનએનું જે બંધારણ હોય એમાં આવી એક જ શૃંખલા આવેલી હોય બરાબર જ્યારે ડીએનએનું બંધારણ જ્યારે ભણીશું તો એની અંદર આ રીતે બે શૃંખલાઓ જે છે પરસ્પર ગોઠવાલી જોવા મળતી હોય બરાબર તો એ બે શૃંખલાઓ હોય હવે ઘણી વખતે આરએનએ પણ બે શૃંખલા ધરાવતા જોવા મળે જે આપણે ભણીશું જેને કહેવાય ડબલ સ્ટ્રાન્ડેડ આરએનએ પણ અહીંયા માત્ર આપણે સિંગલ રચનાવાળા ધ્યાનમાં લેવાના છે એટલે આવી પોલીન્યુક્લિયોટાઈડની શૃંખલા હવે પાછો શબ્દ આપણને થાય કે પોલીન્યુક્લિયોટાઈડ એટલે શું બરાબર હવે યાદ કરો પ્રોટીનમાં આપણે ભણેલા પોલીપેપ્ટાઇડ ને શું કીધા પોલીપેપ્ટાઇડ પેપ્ટાઇડ બંધ શું કરતો એમિનો ને જોડવાનું કાર્ય કરતું બરાબર એમિનો એસિડ કયા બંધ વડે જોડાય પેપ્ટાઈડ અથવા એમાઇડ બંધ વડે બે એમિનો એસિડ જોડાયેલા હોય તો જે રચના નિર્માણ થાય એને ડાયપેપ્ટાઇડ કહેવાય ઘણા બધા એમિનો એસિડ જોડાય પેપ્ટાઇડ અથવા એમાઇડ બંધ વચ્ચે તો જે રચના નિર્માણ થાય એને કહેવાય પોલીપેપ્ટાઇડ તો હવે અહીંયા ન્યુક્લિયોટાઇડ છે પોલીન્યુક્લિયોટાઈડ એટલે ઘણા બધા ન્યુક્લિયોટાઇડ થયા બરાબર તો ઘણા બધા ન્યુક્લિયોટાઈડ જ્યારે જોડાય ત્યારે શું બને પોલીન્યુક્લિયોટાઈડ અને જો ન્યુક્લિયોટાઇડ જે છે ન્યુક્લિક એસિડની અંદર આવે તો ન્યુક્લિક એસિડમાં બંધ કયો હોય છે ફોસ્પોડાએસ્ટર કયો બંધ હોય છે ફોસ્ફો ડાયસ્ટર બંધ હોય છે બરાબર તો ફોસ્પોડાએસ્ટર બંધ જે છે અહીંયા ભાગ ભજવે છે ચલો બંધ ફરીથી યાદ કરો કાર્બોદિતમાં કયો હતો ગ્લાઇકોસિડિક અથવા ઈથર પ્રોટીનમાં પેપ્ટાઇડ અથવા એમાઇડ લિપિડમાં માત્ર એસ્ટર જ્યારે ન્યુક્લિક એસિડમાં ફોસ્પોડાએસ્ટર બરાબર ડીએનએ અને આરએનએ બંને આનુવંશિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે બરાબર આનુવંશિક દ્રવ્ય તરીકે હાજર હવે બીજું બે સમજવાનું છે આજે કાલે આપણે જોયેલું નાઇટ્રોજન બેઝ મુખ્યત્વે પાંચ હતા એડેનિન જે કેવા હતા પ્યુરિન પ્રકારના પછી સાયટ્રોસીન યુરેસીલ અને થાઇમિન જે પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ હતા પ્યુરિનમાં કેવી હતી બે રીંગ હતી પિરિમિડિનમાં કેવી એક જ રીંગ હાજર હતી તો એડિનિન ગ્વાનિંગ અને સાયટોસીન યુરેસીલ થાયમિન તો ટોટલ તમે જોવા તો પાંચ નાઇટ્રોજન બેઝ છે બરાબર નાઇટ્રોજન બેઝ હવે જ્યારે ન્યુક્લિક એસિડ બનતું હોય એ ડીએનએ હોય કે આરએનએ તેની અંદર ચાર જ નાઇટ્રોજન બેઝ હાજર હોય ગમે તે એક નાઇટ્રોજન બેઝ ગેરહાજર જોવા મળતો હોય છે જેમ કે ડીએનએ હોય ડીએનએ આવેલું હોય તો એના અંદર એ હાજર હોય જી હાજર હોય સી હાજર હોય અને ટી હાજર હોય પણ યુરેસિલ ડીએનએ ના બંધારણમાં ગેરહાજર યુ ગેરહાજર જોવા મળે તો એ રીતે આરએનએ ની વાત કરીએ તો એની અંદર એ હાજર હોય જી હાજર હોય સી હાજર હોય અને યુ હાજર હોય પણ થાઇમિન ગેરહાજર તો અહીંયા જે છે ડીએનએમાં કયો ગેરહાજર યુરેસિલ ગેરહાજર જ્યારે આરએનએમાં થાઇમિન ગેરહાજર તો ડીએનએ એજીસી બંનેમાં કોમન છે એડેનીન ગ્વા સાઇટોસીન શું છે બંનેમાં કોમન છે પણ ડીએનએ નું બંધારણ તો થાઇમિન હાજર યુરેસિલ ગેર હાજર જ્યારે આરએનએ નું બંધારણ હોય તો યુરેસિલ હાજર આરએનએ હાજર હજુ પણ એની બીજી વિસ્તૃત માહિતી જોઈએ તફાવત સ્વરૂપે તો આરએનએ અને ડીએનએ નો તફાવત બરાબર હવે જો આ માહિતી જે આપણે પેમ્પલેટ આપ્યું છે તેના અંદર નથી તો આ જ્યારે જોતા હોય તો એને પોઝ કરી અને નોટ્સબુક ની અંદર લખી લેવાની અને તૈયાર પણ કરવાની છે કારણ કે ખૂબ જ અગત્યની થિયરી છે બરાબર હવે આરએનએ કઈ જગ્યાએ સ્થાન ધરાવે તો આરએનએ હાજર હોય છે કોષરસ અને કોષ કેન્દ્રમાં કોષરસ અને કોષ કેન્દ્રમાં કોષરસમાં શા માટે કહેશું આપણે કારણ કે જે હરિતકન

પણ એ આપણે ભણેલા કણાબ સૂત્ર અને હરિતકન એવી અંગિકા છે કે જેમાં ડીએનએ હાજર હોય છે બરાબર તો કણાબ સૂત્ર પણ હરિતકન એ કોષ કેન્દ્ર જેવી જ ડીએનએ ધરાવે છે આરએનએ નું બંધારણ હોય એટલે રિબોઝ સરકરા હાજર હોય ડીએનએ નું બંધારણ હોય એટલે ડી ઓક્સી રિબોઝ સરકરા હાજર હોય કારણ કે આરએનએ નું પૂરું નામ શું થાય રિબોઝ ન્યુક્લિક એસિડ પ્રકાર કોણ છે ન્યુક્લિક એસિડ આરએનએ હાજર હતો રિબોઝ સર્કરા એટલે આરએનએ માં આર નો અર્થ થશે રિબોઝ ડીએનએ એટલે ડીઓક્સી રિબોઝ સર્કરા તો ડીએનએ નું ફૂલ ફોર્મ થાય ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ એટલે જે નામકરણ જે છે એના આગળ સર્કરા જોડાઈ જાય છે બરાબર આરએનએ હતો રિબોઝ ડીએનએ હોય તો ડીઓક્સી રિબોઝ આરએનએ ના બંધારણમાં થાયમિન ના સ્થાને યુરેસિલ હોય છે હાલ હાલ જ મેં તમને કીધું કે એજી અને સી એડેનિન છે ગ્વાનિન છે અને એ ત્રણ નાઇટ્રોજન બેઝ તો કેવા છે છે કોમન બેઝનએમાં પણ હોય ડીએનએ માં પણ હોય પરંતુ આરએનએ ની રચના હોય તો યુરેસીલ હાજર હોય થાઇમિન ગેરહાજર જોવા મળે જ્યારે ડીએનએ ની અંદર થાઇમીન હાજર ડીએનએ જે યુરેસીલ જે હોય છે એ ગેરહાજર બરાબર આરએનએ નું મુખ્ય કાર્ય છે પ્રોટીન સંશ્લેષણ જ્યારે ડીએનએ નું કાર્ય છે આનુવંશિક માહિતી સંગ્રહ હવે જો ચોથો મુદ્દો આરએનએ નો એવો પણ થશે કે તે આનુવંશિક માહિતીનું સ્થળાંતર કરે છે આનુવંશિક માહિતીનું શું સ્થળાંતર જયારે ડીએનએ નું શું થાય આનુવંશિક માહિતીનો સંગ્રહ એમસીક્યુ માટે બંને શબ્દો અલગ અગત્યના કે કયા ન્યુક્લિક એસિડમાં આનુવંશિક માહિતીનો સંગ્રહ થાય છે અને કયા ન્યુક્લિક એસિડમાં આનુવંશિક માહિતીનું સ્થળાંતર થતું જોવા મળે છે બરાબર તો સ્થળાંતર આરએનએ દ્વારા થાય જ્યારે સંગ્રહ ડીએનએ દ્વારા થાય આરએનએ પોલીન્યુક્લિયોટાઈડની એક જ શૃંખલા ધરાવે જ્યારે ડીએનએ પોલીન્યુક્લિયોટાઈડની બે શૃંખલા ધરાવે છે ડબલ શૃંખલા હાજર હોય આરએનએના ત્રણ પ્રકાર હોય એમ આરએનએ ટી આરએનએ આર આર એ ચાલો યાદ કરો કોષ ચેપ્ટર ત્રણે ત્રણ પ્રકાર આપણે ભણેલા મેસેન્જર આરએનએ ટ્રાન્સફર આરએનએ એન એ અને રીબોઝોમલ આરએનએ એમ સાથે એક બીજી રચના પણ આપણે ભણેલા પોલી રિબોજોમ્સ કે એક એમ આરએનએ હોય અને એના સાથે ઘણા બધા રીબોજોમ્સ જોડાય તો જે રચના બને તેને આપણે કહેતા પોલી રિબોજોમ્પ્સ આર આર એ ક્યાં હતું કોશ કેન્દ્રિકામાં કોષ કેન્દ્રિકા આર એનું સંશ્લેષણ કરે ટી આરએનએ ત્યાજ છે નહોતું પણ ટીઆરએન એનું કાર્ય હોય માહિતીનું સ્થળાંતર કરવાનું વહન કરવાનું બરાબર ટ્રાન્સ ટીનો અર્થ જ થશે ટ્રાન્સફર ટ્રાન્સફર એટલે સ્થળાંતર કરનાર તો પણ સ્થળાંતર કોનું તો માહિતીનું તો જે આરએનએનું જે કાર્ય કીધું જનીનિક માહિતીનું સ્થળાંતર એ હકીકતમાં કોના દ્વારા થાય ટીઆરએનએ દ્વારા થાય બરાબર તો મેસેન્જર આરએનએ પોલીરેબોજોન્સનું નિર્માણ કરે અથવા માહિતીનો સંદેશો લાવે એટલા માટે તેને સંદેશક આરએનએ કીધું છે ટ્રાન્સફર આર એ નામ અનુસાર વહન કરશે અને આર આરએનએ કે જે કોષ કેન્દ્રિકામાં હોય અને કોના સંશ્લેષણમાં ભાગ ભજવે રિબોઝોમના સંશ્લેષણમાં પણ ભાગ ભજવે એટલા માટે નામ શું છે આર આર એન બીડીએનએ અને સીડીએનએ હવે બીડીએનએ અને સીડીએન હકીકતમાં આ પ્રકાર ગણવા કે ન ગણવા એ પણ પ્રશ્ન છે કારણ કે કોઈ પ્રકાશનમાં એ પ્રકાર તરીકે નથી ગણેલા બરાબર પણ અહીંયા પ્રકાર તરીકે ગણેલા છે તો બી ડીએનએનું પૂરું નામ થાય બેઝ પેર ડીએનએ કહેવાય છે બેઝ પેર બરાબર અને સી ડીએન એટલે કોમ્પ્લિમેન્ટરી ડીએનએ કોમ્પ્લિમેન્ટરી ડીએનએ બેઝ પેર ડીએનએ ની કોમ્પ્લિમેન્ટરી ડીએનએ આ સિવાય એક બીજું પણ આવે છે જે પ્રકાર તો ના ગણાય પણ એનું ભણવામાં આવે છે આર આરડીએનએ આર ડીએનએ નું ફૂલ ફોર્મ થાય રી કોમ્બિનેન્ટ ડીએનએ રી હવે આ રી એટલે શું કે જ્યારે બે ડીએનએ ભેગા કરવામાં આવે બરાબર બે ડીએનએ ભેગા કરીને જે નવું ડીએનએ બને એને કહેવાય રી કોમ્બિડન્ટ ડીએનએ તો ગુજરાતીમાં કહેવાય પુનઃ સંયોજિત ડીએનએ બરાબર પુનઃ સંયોજન થયું પણ કેવું પાછું ફરીથી થયું એટલા માટે તેને પુનઃ સંયોજિત ડીએનએ આરએનએ પોતાની જાતે સ્વયં પામી શકતા નથી જવાબ શું થશે એસ તબક્કો એટલા માટે જેનું નામ શું હતું સિન્થેસીસ પર સિન્થેસીસ એસ પરથી જ તબક્કાનું નામ એસ આપેલું હતું તો આ થયું આરએનએ અને ડીએનએ નો તફાવત અહીંયા જે છે આકૃતિ સ્વરૂપે દર્શાયેલો છે તફાવત ન્યુક્લિક અહીંયા જોઈ શકો છો કે એક જ શૃંખલા છે આ રીતે એક જ શૃંખલા દેખાય છે જ્યારે અહીંયા ડીએનએ જોવો તો સ્પષ્ટ બે શૃંખલા સામ સામે જોડાયેલી છે આ શૃંખલાઓ શે ની બનેલી હોય પોલીન્યુક્લિયો બરાબર પોલીન્યુક્લિયો બનેલી છે હવે નાઇટ્રોજન બેઝની વાત કરીએ તો એ જી અને સી એ જી અને સી એ તો બંનેમાં કોમન જ હોય ડીએનએ હોય કે આરએનએ પણ આરએનએ હોય તો કયો હાજર યુરેસિલ હાજર તો એનો મતલબ કોણ ગેરહાજર થાઇમિન ગેરહાજર છે ડીએનએનું બંધારણ હોય તો એનો મતલબ થાઇમિન હાજર યુરેસિલ ગેરહાજર બરાબર હવે અહીંયા જે જો આ વચ્ચે આજે બે અલગ અલગ કલરના સીડી જેવી રચના જે છે વચ્ચે જોડી જેને આપણે બેઝ પેર કહીએ છીએ એ બેઝ પેર હકીકતમાં શું હોય તો સામસામે બે નાઇટ્રોજન બેઝ ગોઠવાયેલા હોય અને નાઇટ્રોજન બેઝ જોડમાં ગોઠવાયેલા હોય એટલે હંમેશા ચારની જ શક્યતા રહેલી છે જેના લીધે બે બેની જોડ બને પાંચ હોય તો જોડ બની શકે નહીં ચાર હોય તો બેની જોડ બને તો એની અંદર એ જે હોય એ એ નાઇટ્રોજન બેઝ એડેનિન નાઇટ્રોજન બેઝ તો એના સામે જોડાનાર નાઇટ્રોજન બેઝ હંમેશા થાઇમિન જ હોય એડેનિન સામે હંમેશા કોણ જોડાય થાયામિન અને કયા બનથી ડબલ બોન્ડથી અને જો સાઈટ્રોસીન હોય તો એના સામે જોડાનાર હંમેશા ગ્વાનીન જ હોય જે ત્રિપલ બનથી જોડાય એડેનિન સામે થાયામિન ડબલ બોન્ડથી અને સાયટોસીન સામે ગ્વાનિન કેટલા બનતી ટ્રિપલ બોન્ડ થી આ જ બેની જ હંમેશા પેર બને એની જી સાથે પેર ના બને કે સીની ટી સાથે કે એ સી કે ટીજીની પેર બને હંમેશા એના સામે ટી જોડાય અને સી ના સામે શું જોડાય જી જ જોડાયેલો હોય બરાબર પછી અહીંયા સરકરાને આધારે દર્શાયેલું છે કયો તફાત છે તે તો ડીએનએ ની અંદર કઈ સરકરા હોય ડીઓક્સિડી સરકરા હોય આર એન એમાં કઈ શકતા હોય રિબુઝ હવે જો બંધારણ ખાસ અગત્યનું બંધારણની અંદર જોશો તો માત્ર ઓનો જ ડિફરન્સ રહેલો જોવા મળે છે ઓ એચ ગ્રુપ હાજર હોય તો રિબુઝ પણ ઓ ગ્રુપ દૂર થાય છે તો ડીઓક્સી રિબુઝ બરાબર તો એચ અને ઓએચ બેઝ ડીએનએ હોય તો થાઈમિન હાજર યુરેસીડ ગેર હાજર અહીંયા યુરેસિલ હાજર થાય ગેર ગેરહાજર પછી અહીંયા દર્શાવેલું છે કોષ કોષની અંદર રહેલું રંગસૂત્ર રંગસૂત્રમાં ડીએનએ અને ડીએનએ નું ઘટક જેને કહેવાય જનીન બરાબર યાદ કરો આ સિવાય આપણે બીજી રચના પણ મેં તમને સમજાયેલી આ જે રચના હોય અહીંયા સુધીની આ બે સમાન રચના તો એને આપણે કીધેલું ક્રોમેટીડ શું કીધેલું ક્રોમેટીડ ગુજરાતી શું થાય રંગસૂત્રિકા એટલે કોઈ પણ કોષ હોય એના અંદર રંગસૂત્ર હોય રંગસૂત્રની અંદર ડીએનએ હોય ને રંગસૂત્રિકાઓ પણ તેને કહેવાય તો આજે રંગસૂત્ર છે અને નીચેની બે શાખાઓ જે સમાન હોય તેને ક્રોમેટિડ તરીકે ઓળખવામાં આવે છે શું કહેવાય છે ક્રોમેટિડ રંગસૂત્રિકાને કહેવાય છે ક્રોમેટીડ અને બીજો એક શબ્દ યાદ રાખવાનો છે એના સાથે જ્યારે હિસ્ટોન પ્રોટીન હિસ્ટોન ક્યાં બનેલા રંગસૂત્રમાં હિસ્ટોન હિસ્ટોન હતું તો હિસ્ટોન આનુવંશિકતા માટે જવાબદાર ઘટક છે પ્રોટીનનો બનેલો હોય તો ડીએનએ પ્લસ હિસ્ટોન પ્રોટીન જ્યારે જોડાયેલા હોય તો એને કહેવાય ક્રોમેટીન શું કહેવાય ક્રોમેટીન રંગસૂત્રિકા અંગ્રેજી શું ક્રોમેટી અહીંયા ડી આવશે ને અહીંયા એન આવશે એટલો ડિફરન્સ છે માત્ર એટલે ખાસ ધ્યાન રાખજો ક્રોમેટિન જે છે ડીએનએ પ્લસ હિસ્ટોન પ્રોટીન તો તેને ક્રોમેટીન કહેવાય રંગસૂત્રિકા ક્રોમેટી રંગસૂત્રા અને ક્રોમોઝોમ અને એના અંદર ડીએનએ આવેલું હોય પછી એનો જે ચોક્કસ ટુકડો હોય એને જીન કહેવાય જનીન કહેવાય અને આવા નાના નાના અનેક જનીનના ટુકડા જ્યારે ભેગા થાય તો એને જનીન સંકુલ અથવા જીનોમ કહેવાય દાખલા તરીકે આ એક જીન છે અહીંયા બીજો ટુકડો કર્યો આ ત્રીજો ટુકડો કર્યો તો એવા ટુકડા જ્યારે જોડાતા જાય તો જે રચના બને એને કહેવાય જનીન સંકુલ અથવા જીનોમ બરાબર તો ખાસ ક્રોમેટિડ ક્રોમેટિન ક્રોમોઝોમ જીનોમ જનીન ડીએનએ બધા શબ્દો ખાસ અગત્યના હશે છે ત્યારબાદ છે પ્રાથમિક અને દ્વિતીય ચયાપચાયકો ચયાપચયકો એટલે શું તો સામાન્ય રીતે જે મૂળભૂત સ્વરૂપ ન હોય ને એની અંદર કંઈક ચેન્જ થયેલું હોય તો તેને કહેવામાં આવે છે ચયાપચાયકો જીવન સજીવોમાં અસંખ્ય નાના મોટા રાસાયણિક સંયોજનો આવેલા હોય છે જેવા કે એમિનો એસિડ શર્કરા જેવા હજારો કાર્બનિક રસાયણો જૈવ અનુવ સ્વરૂપે આવેલા હોય છે જેને આપણે ચહ્યા કહીએ છીએ કે એમ્યુનો એસિડ હાજર હોય શર્કરા જેવા બીજા ઘણા બધા કાર્બનિક રસાયણ હાજર હોય તો તેને શું કહેવાય છે ચયાપચયક તો હવે અહીંયા જે છે એના ઉદાહરણ દર્શાવેલા છે જે છે 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 સેકન્ડરી મેટાબોલાઇટ્સ આ આ અને સાઇડ એના ઉદાહરણ કયા કયા ઘટક આવે તે તો હવે આ ટેબલ જે છે આખું યાદ રાખવાનું છે જેમાં કે આપણે અગાઉનું જોયેલું પેલા તત્વો વાળું ટેબલ બરાબર સ્ટાર્ટિંગમાં ફર્સ્ટ લેક્ચરમાં કે જેના અંદર ફેક્ટ બેઝ હતા જે આપણે યાદ રાખવાના અહીંયા પણ તે જ રીતે ઉદાહરણ યાદ રાખવાના છે પણ જોડે જોડે આમાં થોડું સમજીશું પણ ખરા રંજક દ્રવ્યો કેરોટીનોઇડ્સ અને એન્થ્રોસાયનિન અથવા એન્થોસાયનિન યાદ કરો કેરોટિનોઇટ હોય તો કયો રંગ થાય લાલ એન્થ્રોસાયનિન હોય તો ઓરેન્જ કલર જોવા મળે અથવા લાલથી નારંગી રંગ બરાબર ચલો રંજક દ્રવ્ય બીજું યાદ કરો પીળા રંગ માટે કયું જવાબદાર હતું ઝેન્થોફિલ ચેપ્ટરમાં રંજક કંડની અંદર આપણે ભણી ગયેલા રંજક દ્રવ્યો જુદા જુદા હોય જે વનસ્પતિના જુદા જુદા ભાગોને જુદા જુદા રંગ આપે છે તો પીળા રંગ માટે જવાબદાર હતું ઝેન્થોફિલ આલ્કલોઇડ આલ્કલોઇડ જે નાઇટ્રોજનયુક્ત કમ્પાઉન્ડ છે આલ્કલોઇડ શું છે નાઇટ્રોજનયુક્ત કંપની જેમાં કાલે આપણે નાઇટ્રોજન બેઝ બનેલા તો મોટાભાગે શું હતું નાઇટ્રોજનના અનુઓ હાજર હતા તો એવું મોટું સ્ટ્રક્ચર જ્યારે હોય અને નાઇટ્રોજન વધુ હાજર જોવા મળે તો તે કમ્પાઉન્ડને કહેવાય છે આલ્ક્લોઇડ ઉદાહરણ તરીકે મોર્ફિન અને કોડીન મોર્ફિન અને કયા કોડીન કોડીન જે છે તે ઉધરસ બનાવવાની દવામાં પણ વપરાય છે કોડીન એટલે વધારે પડતી ઉધરસની દવા જો પી લેવામાં આવે તો ઊંઘ વધારે આવે કારણ કે આ જે છે કોડીન જે છે કફ સપ્રેશન્ટ હોય જેને એન્ટી એન્ટીટુસિવ પણ કહેવાય એન્ટીટિવ યા કફ સપ્રેશન્ટ કફને જે દબાવી દે તો તેના ડાયરેક્ટ ઇફેક્ટ પણ કરતું હોય છે બરાબર બીજું છે અથવા મોનો ટર્પિન્સ ટર્પિનોઇડ્સ હકીકતમાં શું હોય તો ધારો કે તમે ગુલાબજળ જોયું હશે તો ગુલાબજળ ઘરે બનાવી પણ શકાય એના અંદર શું હોય તો જે તે ગુલાબની પાંખડીઓ જે હોય બરાબર જે પ્રત્યેક દલપત્ર કહેવાય અથવા પાંખડીઓ કહેવાય તો જે દલપત્રો હોય રંગબેરંગી તો એને જ્યારે પાણીની અંદર ઉકાળવામાં આવે તો એની અંદર રહેલા જે વોલેટાઇલ ઓઇલ્સ હોય એટલે કે તૈલયુક્ત જે દ્રવ્યો હોય એ છૂટા પડે જેના સુવાસ માટે પણ જવાબદાર હોય તો એ જેવા તૈલીયુક્ત દ્રવ્યો છૂટા પડે અને જે પછી મોટા પાયે પર આ ક્રિયા જ્યારે કરવામાં આવે તો એમાંથી પરફ્યુમ બનાવવામાં આવતા હોય છે બરાબર પરફ્યુમ બનાવવામાં શું કરવામાં આવે તો એ ઘણા બધા ફૂલ જે હોય એ એકત્રિત કરવામાં આવે અને તેને ડિસ્ટિલેશન પ્રક્રિયામાં મૂકવામાં આવે એટલે પાણીની અંદર ખૂબ જ ગરમ કરવામાં આવે અને પછી એના દ્વારા જે વરાળ ઉત્પન્ન થાય ઉપર પાત્રની રચના એવી કરેલી હોય કે એક બાજુ જે છે પાણી ઉકાળવાનું ચાલુ હોય ને એમાંથી પછી વરાળ મુક્ત થાય તો એ વરાળ એક છેડા પર જતી હોય અને ઠંડી પડતી હોય અને એને પછી પેકેજિંગ કરવામાં આવે પરફ્યુમ તરીકે યુઝ થાય તો જે દલપત્રો અથવા જે પાંખડીઓમાં જે ઘટક રહેલા હોય એને કહેવાય છે મોનો ટર્પિન્સ અથવા ડાયટર્પિન્સ તો જો અહીંયા ટર્પિન્સ શબ્દ છે ગ્લિસરાઈડ નથી ગ્લિસરાઈડ આપણે કાલે ભણેલા ફેટી એસિડનું એક હોય તો મોનો ગ્લિસરાઈડ બે હોય તો ડાયગ્લિસરાઈડ ત્રણ હોય તો ટ્રાયગ્લિસરાઈડ બરાબર અહીંયા શું છે ટર્પિન્સ આવશ્યક તેલ લેમન ગ્રાસ ઓઇલ આ સામાન્ય રીતે ઘાસના તેલ તરીકે તેને ઓળખવામાં આવે છે ટોક્સિન એબ્રિન અને રિસિન આ રિસિન જેવા ઘટકો જે હોય ખાસ કરીને પહેલા સમયમાં હોડી જે બનાવવામાં આવતી તો એને ઘસવા માટે યુઝ થતા જે ઉપરનું લેયર જે હોય થોડું એના સાથે જોડાયેલું હતું રિસિન ટોક્સિન એટલે આમ તો જો કહીએ તો ઝેરી પદાર્થ આપણે કહી શકીએ બરાબર લેક્ટિન્સમાં ઉદાહરણ છે કોનકેનેવેલીન એ લેક્ટિન્સમાં કયું ઉદાહરણ થશે કોન કેનેવેલ લેક્ટ્રીન જે છે હકીકતમાં લેક્ટોઝનું રૂપાંતરણ જ છે એના રૂપાંતરણમાં ખાસ ચેન્જીસ કરવામાં આવે ત્યારે આવું સ્વરૂપ પ્રાપ્ત થતું હોય છે ને પછી ડેમેજ પણ થઈ જતું હોય તો કોન કેનેવેલીન એ ડ્રગ્સ વિન પ્લાસ્ટિન અને કુર્કુમિન યાદ કરો કુર્કુમીન તો કાલે જ મેં તમને કહી દીધું કુર્કુમિન શેમાંથી મેળવવામાં આવે હળદર હળદરનું વૈજ્ઞાનિક નામ કુર્કુમા લોંગા કઈ એક્ટિવિટી એન્ટી એન્ડ એન્ટી ઇન્ફ્લેમેટરી બરાબર વિન બ્લાસ્ટિન વિન બ્લાસ્ટીન જે છે એ બારસી મેળવવામાં આવતું ઘટક છે નામ થાય રોઝિયસ બારમાસી જે હોય એનું વૈજ્ઞાનિક નામ છે કેથેરેન્થસ રોઝિયસ જેમાંથી વિન બ્લાસ્ટિંગ અને વિન ક્રિસ્ટિન પણ હોય હાલ પૂરતું યાદ રાખવાનું છે વિન બ્લાસ્ટિન ડ્રગ્સનો અર્થ થશે દવા તરીકે બરાબર મેડિકલ સાયન્સમાં ડ્રગ્સ શબ્દ જ્યારે જ્યારે આવશે ત્યારે એનો અર્થ દવા થશે માત્ર પેલા અફીન ચરસ ગાંજા નહીં થાય બરાબર અહીં દવા તરીકે એનો યુઝ થશે વિન બ્લાસ્ટિન ભાગે યુઝ થાય છે એઝ અ એન્ટી કેન્સર ડ્રગ્સ એન્ટી કેન્સરના એના અંદર અમુક ઇંગ્રેડિયન્ટ્સ નોંધાયા છે પણ મોટા પાયે એનું ઉત્પાદન થઈ શક્યું નથી કારણ કે ખૂબ જ ખર્ચાળ પ્રક્રિયા છે કારણ કે ઘણા ઘણો બધો બારમાસીનો જથ્થો લેવામાં આવે ત્યારે થોડુંક મિલીગ્રામ ગ્રામની અંદર વિન બ્લાસ્ટિન પ્રાપ્ત થાય એ પણ ચોક્કસ જૈવ સંશોધકોના અંડર પ્રેક્ટિકલ થાય ત્યારે બરાબર એટલે ખૂબ ખર્ચાળ છે એટલે મોટા પાયે ઉત્પાદન થતું નથી પોલિમર પદાર્થ તરીકે રબર ગુંદર અને સેલ્યુલોઝ બનેલી હોય કાઇટિન કેરોટિન કે ક્યુટિન તો શું થાય કાઇટિન બરાબર તો આ થાય દ્વિતીયક ચયાપચયકો વિશેની વાત એ જ માહિતી વર્ણન સ્વરૂપે કે પ્રાણી પેશીમાં આવેલા શર્કરા એમિનો એસિડ ચરબી તેલ ન્યુક્લિક એસિડ જેવા બધા જ સંયોજનોને પ્રાથમિક ઘટકો કહે છે હવે આ બધા તમે ઘટકો જોશો તો જે મૂળભૂત જૈવિક અણુઓ જે છે એ દર્શાવેલા છે કે જે શરીર માટે આવશ્યક છે જેમ કે કાર્બોદિત શર્કરા શક્તિ માટે જરૂર થઈ જશે એમિનો એસિડ જે પ્રોટીનમાંથી મળે વૃદ્ધિ વિકાસ માટે જરૂરી ચરબી અને તેલ કે જે શરીરને ઉષ્મા જાળવવા જરૂરી છે ન્યુક્લિક એસિડ જે આનુવંશિકતાના ગુણધર્મો માટે જવાબદાર છે તો એવા જે પ્રાથમિક અથવા જે મૂળભૂત ઘટકો જે આવેલા હોય તેને કહેવાય છે પ્રાથમિક ચયાપચયકો મેટાબોલાઇટ્સ બરાબર ચરબી ચલો ચરબીનો મૂળભૂત એકદમ કયો થાય અલગ પાડીએ તો ફેટી એસિડ ગ્લેસ્ટ્રોલ બરાબર ફેટી એસિડ ગ્લેસ્ટ્રોલ તરીકે ઓળખ્યા છે હવે હકીકતમાં એક બીજો શબ્દ સમજવાનો છે એક પ્રશ્ન વિધાન સ્વરૂપે પૂછાય કે બધા જ લિપિડ બધા જ ચરબી લિપિડ છે પણ બધા જ લિપિડ ચરબી નથી અથવા એક વચનમાં કહીએ તો ચરબીનો સમાવેશ લિપિડમાં થાય છે પણ લિપિડનો સમાવેશ ચરબીમાં થતો નથી એનો અર્થ એવો થયો કે ધારો કે આ ચરબી છે અંદર ચરબી છે સમજી લઈએ છે રાઉન્ડ રાઉન્ડ કરી અને ઉપરથી આ આ તે લિપિડ તો શું લિપિડ ની અંદર ચરબી નો સમાવેશ થાય કે ચરબીની અંદર લિપિડ નો તો આકૃતિ પરથી આપણે કહી શકીએ કે લિપીડ ની અંદર ચરબી આવેલી છે આ કઈ આકૃતિઓ થાય પેલી વેન આકૃતિ તમારે મેથ માં આવતી હશે વેન આકૃતિ વેન ડાયગ્રામ્સ જેને ઓળખવામાં આવે છે તો લિપિડ્સની અંદર ચરબીનો સમાવેશ થાય છે તો એનો અર્થ એવો થયો લિપિડની અંદર ચરબી આવી જાય પણ ચરબીની અંદર બધા જ લિપિડ આવતા નથી દાખલા તરીકે જે ફેટ હોય અથવા મેદ જેને આપણે સામાન્ય રીતે ચરબી કહેતા હોઈએ છીએ પણ એ સિવાય લિપિડના બીજા પ્રકાર પણ આપણે જોયેલા કે મીન છે તેલ છે તો એ બધા લિપિડના અન્ય પ્રકાર હતા તો જે મેદ અથવા જે ચરબી હતું અથવા જે ફેટ હતું એ લિપિડનો જે એક પ્રકાર હતો એટલે લિપિડની અંદર ચરબી આવી જાય પણ ચરબીની અંદર બધા લિપિડ આવતા નથી ચરબીની અંદર પણ તેલ એનો સમાવેશ ન થાય બરાબર મીનનો સમાવેશ ન થાય એટલે લિપિડની અંદર ચરબીનો સમાવેશ થઈ જાય પણ ચરબીની અંદર લિપિડનો સમાવેશ થતો નથી આ જે પ્રાથમિક ચાયા જે છે એ દેહ ધાર્મિક ક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે જે દેહ ધાર્મિક ક્રિયાઓ થતી હોય દેહધાર્મિક ક્રિયાઓ એટલે કઈ પાચન શ્વસન પરિવહન ઉત્સર્જન એ બધી દેહ ધાર્મિક ક્રિયાઓ કહેવાય તો એની અંદર અગત્યનો ભાગ ત્યારબાદ છે ચયાપચયકો સેકન્ડરી તો વનસ્પતિ ફૂગ સૂક્ષ્મ સજીવના કોષમાં પ્રાથમિક ચયાપચયકો સિવાયના હજારો રસાયણો જેવા કે આયોક્લોઇડ ફ્લેવેનોઇડ્સ રબર આવશ્યક તેલ પ્રતિજૈવિક દ્રવ્યો એન્ટીબાયોટિક્સ રંજક દ્રવ્ય પરફ્યુમ ગુંદર મસાલા વગેરે જોવા મળે તેને દ્વિતીયક ચયાપચયો કહે છે એટલે એનો અર્થ એવો થયો કે જે મૂળભૂત અણુઓ જે છે કાર્બોદિત પ્રોટીન લિપિડ બરાબર જેનો મૂળભૂત એકમો આપણે જોઈએ તો ગ્લુકોઝ કહેવાય એમિનો એસિડ કહેવાય તો એના સિવાયના જે ઘટકો જે છે એને કહેવાય દ્વિતીયક ચયાપચયો જેમ કે આલ્કલોઇડ આગળ કીધું આપણે બરાબર તો આલ્કલોઇડ જે છે જે નાઇટ્રોજનયુક્ત ધરાવતા ઘટકો છે ફ્લેવેનોઇડ્સ હોય રબર હોય પ્રતિજૈવીક દ્રો એન્ટીબાયોટિક એન્ટીબાયોટિક્સ શબ્દ આગળ આપણે કીધેલો હોય છે એન્ટીબાયોટિક્સ એટલે શું જીવનો વિરોધી પણ કયા જીવનો સૂક્ષ્મ જીવનો વિરોધી એન્ટીબાયોટિક્સનો અર્થ એન્ટી એટલે વિરોધી બાયોટિક્સ એટલે સૂક્ષ્મજીવ એવા સૂક્ષ્મજીવ કે જે નુકસાનકારક હોય તેના જે છે મારવા માટે જે દવા વપરાય એને એન્ટીબાયોટિક્સ કહેવાય બરાબર એન્ટિબાયોટિક્સ તરીકે આપણે ઓળખીએ છીએ ગુજરાતી થાય પ્રતિજૈવિક દ્રવ્ય પછી પરફ્યુમ જે મેં તમને આગળ ટર્પિન્સમાં સમજાવ્યું રંજક દ્રવ્ય આપણે જોયા કેરોટિનોઇસ એન્થ્રે એન્થોસાયનિન ઝેન્થોફિલ ગુંદર બરાબર જુદા જુદા પ્રકારના મસાલાનું નિર્માણ થવું બરાબર લવિંગ હોય બધા મસાલા તો એ બધા શું થાય દ્વિતીયક ચાયાપચયોગ યજમાન સજીવમાં બધા જ દ્વિતીય ચાયાપચયોગના કાર્યો જાણીતા નથી તેમાંના ઘણા બધા માનવ કલ્યાણ માટે ઉપયોગી છે દાખલા તરીકે રબર ઔષધ મસાલા પરફ્યુમ રંજક દ્રવ્યો વગેરે હવે આ જે છે એ મનુષ્ય પણ તેનો ઉપયોગ કરે છે બરાબર રબરનો ઉપયોગ થાય છે જુદા જુદા માધ્યમમાં બરાબર ઔષધ દવાઓ મસાલા પરફ્યુમ રંજક દ્રવ્યો જે જુદા જુદા રંગ મેળવવા માટે યુઝ થતો હોય છે કેટલાક દ્વિતીય ચયાપચયકો પરિસ્થિતિકીય અગત્યના છે ઇકોલોજીકલ ઇમ્પોર્ટન્સ ઇકોલોજીકલ ઇમ્પોર્ટન્ટનો અર્થ એવો થશે પર્યાવરણીય દ્રષ્ટિએ બરાબર પર્યાવરણીય દ્રષ્ટિએ જે છે ખાસ અગત્યના સાબિત થાય છે